one of the biggest airport, one of the busiest airport. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું અમેરિકાનું સૌથી મોટું એરપોર્ટ અને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ, ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ. એરપોર્ટથી એકદમ નજીક કાર રેન્ટલ પાછી આપીએ કાર, ત્યાંની નજીકમાં જ ગેસ સ્ટેશન છે. થોડાક ભાવ વધારે છે પણ રિઝનેબલ છે, એટલે અહીંયાથી ગેસ પૂરા લીધો છે કારમાં અને હવે કાર રેન્ટલ આપણે રિટર્ન કરીશું એરપોર્ટ પર. ગેસ પુરાયા પછી સૌથી પહેલું કામ કાર રેન્ટલ રિટર્નનું કરેલું છે. કાર રેન્ટલ જોડે એક બે ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ બની હતી જે તમને હું આગળ આ વિડીયોમાં શેર કરીશ. ડેનવર એરપોર્ટ પર તમારું સ્વાગત છે મિત્રો. તમને એરપોર્ટનો નજારો કરાવું. વન ઓફ ધી બિગેસ્ટ એરપોર્ટ, વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ કહેવાય છે અમેરિકાનું. તો આ છે અમેરિકાનું સૌથી મોટું એરપોર્ટ, ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ. ટોટલ એરિયા, આખા એરપોર્ટનો એરિયા 53 square miles ફેલાયેલો છે, જેમાં ન્યૂયોર્કમાં આવેલા બે મેનહટન સમાઈ જાય તેટલો મોટો એરિયા છે આ એરપોર્ટનો. અહીંયાથી સૌથી પહેલાં અમે લોકો જઈ રહ્યા છીએ સિક્યુરિટી ચેક તરફ. મિત્રો, ટ્રેનમાં બેસી ગયા છે અને હવે જઈએ છીએ ડેલ્ટાના ટર્મિનલ પર. તો ટ્રેનમાં બેસીને આવી ગયા છે આ ગેટ્સ પાસે અને મારો ગેટ છે A49 ગેટ છે, તો A49 ગેટ તરફ હું જઈ રહ્યો છું. જે મિત્રો નથી જાણતા તેઓને જણાવી દઉં કે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે કોમર્શિયલ રનવે છે તે સૌથી લાંબો છે, જેની લંબાઈ લગભગ 3 miles કરતાં પણ વધારે છે. તો અમે લોકો થોડી વાર અહીંયા બેન એન્ડ જેરીનો આઈસ્ક્રીમ દેખાઈ ગયો, તો બેન એન્ડ જેરીનો આઈસ્ક્રીમ ખાવા માટે બેઠા છીએ. આ વખતે બોસ્ટનથી ડેનવર ને ડેનવરથી બોસ્ટન બંને ટિકિટ મેં ડેલ્ટાની લીધી છે. બોસ્ટનથી અહીંયા આવ્યો તે એક્સપિરિયન્સ તો સારો રહ્યો હતો મારો, પણ અહીંયાથી પાછા બોસ્ટન જવાનો આ હોપફુલી સારો જ રહેશે ડેલ્ટામાં. ડેનવર વિશે કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો તમને લોકોને કહી દઉં. ડેનવરને માઇલ હાઈ સિટી પણ કહે છે, એટલે કે ડેનવર છે એ સી લેવલથી લગભગ 5000 feet ઉપર આવેલી સિટી છે, એટલે એને માઇલ હાઈ સિટી કહે છે. બીજું મેં એ પણ સાંભળ્યું છે કે ડેનવરમાં 365 દિવસમાંથી 300 દિવસ સનશાઇન રહેતી હોય છે, સૂરજ ઉગેલો રહેતો હોય છે, એટલે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. અને બીજી એક વસ્તુ એ પણ સાંભળી છે કે ડેનવરને અમેરિકાનું બિયર કેપિટલ પણ કહે છે. ફાઇનલી અમે લોકો અમારા ગેટ પાસે આવીને બેઠા છીએ અને ફોનને મેં ચાર્જ કરવા માટે મૂકી દીધો છે. થોડીક વાર પછી ફ્લાઇટ ઉપડશે બોસ્ટન જવા માટે. ડેનવર કોલોરાડોમાં ખૂબ જ મજા આવી, ઘણી બધી જગ્યાઓએ ફર્યા, મોટાભાગની જગ્યાઓ તમને બતાવી જેટલી બતાવી શકતો હતો એટલી. ખાલી એક બે વસ્તુ કે અહીંયા આગળ મને ખૂબ જ ઓછા ઇન્ડિયન લોકો જોવા મળ્યા, મે બી બીકોઝ હું સબઅર્બન એરિયામાં નહોતો ગયો એટલા માટે એવું હશે. ખૂબ જ સારી જગ્યા છે, એક્સપ્લોર કરવા જેવી જગ્યા છે. મિનિમમ 5 થી 6 દિવસ તમે આવો તો કોલોરાડોને તમે એક્સપ્લોર કરી શકો છો. વિન્ટરના મહિનામાં આઈ થિંક વધારે લોકો અહીંયા આગળ આવતા હોય છે સ્કીઈંગ કરવા માટે ને એ બધું કરવા માટે. એટલે હોપફુલી તમે ફ્યુચરમાં ડેનવર કાં તો કોલોરાડો આવશો તો મને યાદ ચોક્કસ કરજો કે ભાઈ અમિતભાઈનો વિડીયો જોયો હતો એટલે અમે લોકો આવેલા છીએ. તમને લોકોને કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટમાં લખજો, મને જવાબ આવડતો હશે તો તમને લોકોને કહીશ. બાકી થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કર્યો આ સિરીઝને અને ડેનવર અને કોલોરાડોને. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે લોકો કરો.
જલસા. અમે લોકો બોસ્ટન પાછા આવી ગયા છીએ. ડેલ્ટાની ફ્લાઇટ ટાઈમે હતી અને ટાઈમે પહોંચી ગઈ હતી બોસ્ટન. હવે વિડીયોનો આ ભાગ હું શા માટે બનાવી રહ્યો છું તે તમને લોકોને જણાવી દઉં. કાર રેન્ટને લઈને એક બે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ બની હતી, મને થયું કે તમારી જોડે શેર કરું. કદાચ ભવિષ્યમાં તમારી જોડે આવી કોઈ ઘટના બને તો તમને કામ લાગે તેમ કરીને. એમાં સૌથી પહેલા તો અમે જ્યારે કોલોરાડો સ્પ્રિંગમાં જે હોટલમાં રોકાયા હતા ત્યાં આગળ જ્યારે અમે લોકો બહાર નીકળતા હતા ત્યારે મેં મારા ડ્રાઇવિંગ સાઈડનો જે મિરર છે તેમાં પાછલો જે ભાગ હોય પ્લાસ્ટિકનો તે તૂટેલો જોયો. હવે મારી હેબિટ એવી છે જ્યારે પણ હું ક્યારે રેન્ટલ કરું છું ત્યારે રેન્ટલ કરતી વખતે જ્યારે કાર હું પિકઅપ કરું છું ત્યારે હું પિક્ચર પાડી લેતો હોઉં છું, ફોટા પાડી લેતો હોઉં છું કારના બહારથી અંદરથી. હવે કઈ રીતે તૂટ્યો તો ભાગ ખબર નથી મને, કોઈએ જાણી જોઈને તોડ્યો તો અથવા તો કોઈએ ભૂલથી પાર્કિંગ કરતી વખતે ગ્લાસને પોતાની કાર અડાડી દીધી હોય તો એવું બની શકે છે. સૌથી પહેલા તો જેવું મેં જોયું કે મિરરનો પાછલો પ્લાસ્ટિકનો ભાગ તૂટેલો છે તરત જ મેં હોટલમાં નોંધાવી દીધું કે ભાઈ આવી કોઈ ઘટના બનેલી છે મારી કારની જોડે, એટલે એ લોકોએ રિપોર્ટ લખી દીધો આખો. પણ હવે ક્વેશ્ચન એ થતો હતો કે મારી જે રેન્ટલ કાર છે તો જે કારની જે રેન્ટલ કંપની હતી એ મારા પર કેટલો ચાર્જ મારશે. મારી પાસે એક ઓપ્શન એ હતો કે હું જાતે જ એને ફિક્સ કરાવી દઉં, પણ અમે લોકો ફરવા ગયા હતા ત્યાં આગળ એવો કોઈ ટાઈમ નહોતો કે ભાઈ હું કાર લઈને જઉં ને પછી ફિક્સ કરાવું. પણ મને એ બાબતની ચિંતા જરા પણ ન હતી, એટલા માટે નહીં કે માઇનર ડેમેજ થયો છે, પણ મારું જે ક્રેડિટ કાર્ડ જે હું યુઝ કરું છું તે મને પ્રાઇમરી ઓટો રેન્ટલ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે. પ્રાઇમરી ઓટો ઇન્સ્યોરન્સ કવરેજમાં એવું હોય કે એમાં તમારું જે પર્સનલ ઇન્સ્યોરન્સ હોય તે કિક ઇન ના થાય, એટલે ગાડીમાં કોઈ પણ ડેમેજ થાય, એક્સિડન્ટ થાય, કશું બી થાય તો એ મારું ક્રેડિટ કાર્ડ છે તેના થ્રુ જે ઇન્સ્યોરન્સ છે એ એકદમ ફ્રી ઇન્કલુડેડ હોય છે મારા ક્રેડિટ કાર્ડની જોડે, અલગથી લેવાનું નથી હોતું. હું નિશ્ચિંત હતો કે કશું બી થશે, કોઈ રિપોર્ટ કે ક્લેમ આવશે કાર રેન્ટલ કંપની તરફથી તો હું તરત જ એને ક્લેમ ફાઇલ કરી દઈશ, એટલે મને મારા આઉટ ઓફ પોકેટ મારે કોઈ પૈસા આપવા ના પડે. મોટાભાગના કેસીસમાં ક્રેડિટ કાર્ડ છે તે તમને સેકન્ડરી ઇન્સ્યોરન્સ આપતું હોય છે, પણ કેટલાક સર્ટેન ક્રેડિટ કાર્ડ હોય છે કે જે એન્યુઅલ ફીવાળા કાર્ડ હોય છે જે તમને પ્રાઇમરી ઓટો ઇન્સ્યોરન્સ આપતું હોય છે. આ કયું કાર્ડ હતું હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ. હવે સેકન્ડ ઇન્ટરેસ્ટિંગ બાબત એ થઈ કે કાર આપી દીધી, બધું થયું. હવે જે ફાઇનલ બિલ આવે તેમાં તેઓએ મને $21 સમથિંગ સેન્ટ એટલે કંઈક ચાર્જ કર્યા, એટલે મને થયું કે મેં મારી કાર રેન્ટલ જે કરી હતી એ પ્રીપેડ હતી, મેં પહેલેથી જ પૈસા આપી દીધેલા હતા. હવે $21 ચાર્જ કર્યા એટલે પહેલો વિચાર એ આવ્યો કે કદાચ આ મિરર ડેમેજ થયો હતો એના પૈસા કદાચ મારે હશે, પણ પછી એ થયું કે આટલા સસ્તા ના હોય, કારણ કે એ લોકોએ ક્લેરિફાઈ નહોતું કર્યું કે શેના પૈસા એ લોકોએ ચાર્જ કરેલા છે. એટલે મેં તરત જ ફોન કર્યો કાર રેન્ટલ કંપનીને જાણવા માટે કે ભાઈ આ $21 તમે શેના માર્યા છે. તો એ લોકોએ કીધું કે તમે જ્યારે કાર રેન્ટલ રિટર્ન કરી તો તમે પેટ્રોલની ટાંકી ગેસ ટેન્ક છે ફૂલ કરીને નહોતી આપી, એના ચાર્જ મારેલા છે. એટલે મેં તરત જ મને મનમાં વિચાર આવ્યો કે મેં તો પેટ્રોલ ફૂલ કરીને આપેલી કારને. તમે આ વિડીયોમાં આગળ પણ જોયું કે મેં પહેલું કામ એ કર્યું કાર રિટર્ન કરતા પહેલા કે હું ગેસની ટેન્ક મેં ફૂલ કરી દીધી હતી. એટલે મેં તરત જ એ લોકોને કીધું કે ભાઈ મેં ઓડોમીટરના પિક્ચર્સ પાડેલા છે મારી પાસે, મારી પાસે ટાઈમ અને ડેટ સાથે પિક્ચર છે કે મેં પેટ્રોલની ટાંકી ફૂલ કરેલી છે. એટલે તરત જ એ લોકોએ પિક્ચર લીધા મારી પાસેથી અને તરત જ એ લોકોએ મારા પર જે ચાર્જિસ મારેલા એ લોકોએ નલ એન્ડ વોઇડ કરી દીધા. એટલે એક વાત ખાસ ધ્યાન રાખજો, કાર રિટર્ન કરો ત્યારે તમે ઓડોમીટરનું બી પિક્ચર લઈ લેજો અને ગાડીના બી સરાઉન્ડિંગ પિક્ચર્સ અંદરથી બહારથી લઈ લેવા, જસ્ટ ઇન કેસ એ લોકો કોઈ અનએક્સપેક્ટેડ ચાર્જિસ મારી દે તો તમારી પાસે પ્રૂફ હોય કે ભાઈ તમે ગાડી પ્રોપર કન્ડિશનમાં પાછી આપેલી છે. અમેરિકાની અંદર કાર રેન્ટલ કઈ રીતે કરવી, ક્યાંથી કરવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના પર હું ડિટેલમાં વિડીયો બનાવી શકું છું. જો તમારે જાણવું હોય, જાણવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તમારે આ વિષય પર વધારે જાણવું છે કે નહીં, તો હું તમને એક ડેડિકેટેડ વિડીયો કાર રેન્ટલને લગતો બનાવી દઈશ જે તમને ફોર એવર કામ લાગે તેવો એક વિડીયો હું બનાવી શકું તેમ છું. અને જે ક્રેડિટ કાર્ડની મેં જે વાત કરી, જે મારી પાસે છે, જે મને પ્રાઇમરી ઇન્સ્યોરન્સ આપે છે, તે છે ચેઝનું સેફાર્ડ પ્રિફર્ડ કાર્ડ. એની એન્યુઅલ ફી હોય છે $99 જેટલી. આ કાર્ડમાં ઘણા બધા બીજા પર્ક્સ છે જે અત્યારે આ વિડીયોમાં ડિટેલમાં વાત નથી કરતો. જો તમે લોકો ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરતા હો, અમેરિકામાં રહેતા હો અને જો કાર રેન્ટલ ફ્રિકવન્ટલી કરતા હો તો હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે આ ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો.
હવે આ કાર્ડ કોના માટે છે? સ્ટુડન્ટ માટે નથી, જેનો ક્રેડિટ સ્કોર સારો હોય, સારો આઈ મીન ટુ સે 750 એન્ડ અબાવ, અને જેઓ પોતાનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડનું ફૂલી પે કરતા હોય તેઓના માટે જ આ કાર્ડ છે. હવે તમે આ ચેનલને સપોર્ટ કરવા માંગતા હો અને આ કાર્ડમાં ઇન્ટરેસ્ટેડ હો અપ્લાય કરવા માટે, તો હું આ કાર્ડની મારી રેફરલ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાં જઈને તમે આ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. આ વિડીયો બસ અહીં સુધી જ રાખું છું. થેન્ક યુ સો મચ ડેનવર અને કોલોરાડોની સિરીઝને સપોર્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ તમારા પ્રેમ માટે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.